આજે વિશ્વ ઉર્જા દિવસ છે ત્યારે વાત સુરતની કે જ્યાં વિન્ડ પાવર એનર્જીના કારણે પાલિકાને 200 કરોડનું વીજ બિલમાં ફાયદો થયો છે. ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને સોલર સિટી બાદ હવે સુરતે પોતાની આગવી નવી ઓળખ સ્થાપિત કરી છે. સુરત દેશભરમાં હવે વિન્ડ પાવર સિટી તરીકે પણ ઓળખાય છે. વિન્ડ પાવર એનર્જી ઉત્પન્ન કરવામાં સુરત દેશમાં સૌથી વધુ મોખરે છે. વિન્ડ પાવર પ્લાન્ટના કારણે જુલાઈ 2019 સુધીમાં સુરત મહાનગરપાલિકાએ 200 કરોડ રૂપિયાની બચત કરી લીધી છે. સુરત મહાનગરપાલિકાએ 5 વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. ગુજરાત જ નહીં, દેશભરમાં સૌથી વધુ એનર્જી વિન્ડ પાવરથી ઉત્પાદન કરનાર સુરત એકમાત્ર શહેર છે. સોલાર સિટીના રૂપમાં દેશભરમાંથી પોતાની આગવી ઓળખ બનાવી રહેલ સુરત મનપા રિન્યુએબલ એનર્જી માટે અગાઉથી જ ગંભીર કદમ ઉઠાવી રહી છે. અડોદરા ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધી રૂપિયા 26.90 કરોડનો ફાયદો થયો છે. તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોલ્ટનો પ્રોજેક્ટ નાખ્યો હતો, જેની પાછળ રૂપિયા 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.66 કરોડનો ફાયદો થયો છે. ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂપિયા 26.65 કરોડનો ફાયદો મહાનગરપાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. તો ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2018 સુધીમાં આ પ્રોજેક્ટ થકી 38.26 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 2.1 મેગાવોલ્ટ ક્ષમતાના પ્લાન્ટના દર વર્ષે 54.50 લાખ કિલોવોલ્ટ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. પ્રતિ યુનિટ 6 રૂપિયાના દરથી મનપા વર્ષે 3.26 કરોડની આવક છે, જેનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો કરી બાકી રહી જતી રકમની ક્રેડિટ મનપાને મળશે. એનર્જી જનરેટ કરવામાં તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દેશભરમાં પ્રથમ સ્થાને છે જ, પરંતુ કદાચ આપને જાણીને નવાઈ લાગશે કે વિન્ડ એનર્જી જનરેટ કરવા માટે પણ સુરત મહાનગરપાલિકા દેશનું પ્રથમ શહેર હતું. સૌથી પહેલાં 2010ના વર્ષમાં વિન્ડ એનર્જી જનરેટ કરવાનો પ્લાન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. એ પોરબંદર પાસેના અડોદર ખાતે પ્રસ્થાપિત થયો. ત્યાર પછી તબક્કાવાર અન્ય પ્લાન્ટ પણ, એટલે વિન્ડમિલ પણ શરૂ કરવાનું મહાનગરપાલિકાએ શરૂ કર્યું. સામાન્ય રીતે જે વખતે તમે આ વિન્ડમિલ સ્થાપિત કરો છો ત્યારે 7-8 વર્ષનો પેબેક પીરિયડ એનો હોય છે, પરંતુ આપણે કદાચ નવાઈ લાગશે કે એના કરતાં પણ વહેલા આપણે જે કંઈ રેવન્યુ એક્સપેન્ડિચર કર્યું હોય છે એ તો પરત મળી ગયું, અને હવે ત્યાર પછી જે એનર્જી જનરેટ થાય છે અને એમાંથી આપણને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સારો એવો ફાયદો પણ મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા બધા મળીને નોન કન્વેન્શનલ એનર્જી છે લગભગ 34% જેટલી ઉત્પન્ન કરે છે. એમાં વિન્ડ એનર્જીનો પણ ખૂબ સારો હિસ્સો હોય છે, અને એ મળીને લગભગ 78 ગીગાવોટ જેટલું એ જનરેટ કરે છે. આના કારણે કરોડો રૂપિયાની સુરત મહાનગરપાલિકાને આવક પણ થાય છે, અને પોતાના પ્લાન્ટ ચલાવવા માટે જે વીજ બિલ આવે છે એ વીજ બિલનો એક મોટો હિસ્સો છે એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. સી ઇરેડા નામની સંસ્થા છે, એના દ્વારા આ કોમ્પેન્સેટ કરવામાં આવે છે, અને 2018 સુધીના આંકડા જોઈએ તો 12.5 કરોડ રૂપિયા એ નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ખાતામાં જમા થયા છે. 5 સ્થળોએ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. એ 5 સ્થળોમાં મોટાભાગે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારે કોસ્ટલ એરિયા ઉપર જ્યાં વિન્ડ વેલોસિટી વગેરે યોગ્ય હોઈ શકે ત્યાં લગે છે. અડોદરથી શરૂ કર્યું, ત્યાર પછી જામનગર પાસેના ભાણવડ નજીક, રાતડી નજીક અને કચ્છના નખત્રાણા ખાતે 2 પ્લાન્ટ એ રીતે નાખવામાં આવ્યા, અને એ વિન્ડમિલ આજે ઉપજાઉ સાબિત થઈ રહી છે સુરત મહાનગરપાલિકા માટે. આમ સુરત મનપાએ અત્યાર સુધી રૂપિયા 215 કરોડનો ખર્ચ 5 વખત પવનચક્કી પ્રોજેક્ટ પાછળ ખર્ચ કર્યા હતા, જેમાંથી 76 GWH વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ થકી મનપાને અત્યાર સુધીમાં 200 કરોડનો ફાયદો થયો છે. મુકેશ ગુરવ સાથે અશ્વિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.